नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 7 गणित में स्वाध्याय 2.3 आगळना दाखला जोईशुं। जेमां प्रश्न 4 आपेलो छे, क्यों मोटू छे? तेमां पहेलुं 3/4 ना 2/7 के 5/8 ना 3/5। तो आपणे आ बन्नेमांथी शोधवानुं छे क्यों मोटू छे, जे बन्ने आपेला छे एमांथी। तो आपणे 3/4 ना 2/7 करवाना, एटले के बन्नेनो गुणाकार એ જ પ્રમાણે 5/8 ના 3/5 એટલે એનો ગુણાકાર। તો આપણે ગુણાકાર કરતા જઈએ તો અહીંયા છેદ ઉડશે, 2 એકા 2, 2 2 4, એટલે કે અહીં બાકી રહેશે 3×1 છેદમાં 2×7, એટલે કે 3 એકા 3, 7 2 14। આ બાજુ આપણે જોઈએ 5 5 સરખા છે એટલે ઉડી જાય, તો બાકી રહેશે 3/8। હવે અહીંયા આ બંનેના છેદ અલગ અલગ છે, આપણે છેદ સરખા કરવા પડે, એટલે કે બંનેનો લસાઅ શોધવો પડે। તો આપણે અહીંયા લસાઅ શોધીશું 14 અને 8નો। સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવીએ તો 7 2 14 થાય, 4 2 8। ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ, 2 2 4, 7 એમના 8। ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ, 2 એકા 2, 7 એમના 8। હવે 7 વડે ચલાવીએ, 7 એકા 7, એટલે કે લસાઅ મળે છે આપણને 7×2×2×2, એટલે કે 7 2 14, 14 2 28, 28 2 56। તો અહીં આપણો લસાઅ થયો 56। તો આપણે બંનેના છેદમાં 56 લાવવા પડે, તો 14 4 56 થાય। તો આપણે ઉપર નીચે 4 વડે ગુણાકાર કરીશું અને અહીં 8 7 56 થશે, માટે આપણે ઉપર નીચે 7 વડે ગુણાકાર કરીશું। તો અહીંયા આપણે 4 વડે ગુણાકાર કરીએ, 3×4 છેદમાં 14×4, અને આ સાઈડ 3×7 છેદમાં 8×7, એટલે કે 4 3 12, 14 4 56, અહીં 7 3 21, 8 7 56। તો અહીં જોઈએ તો છેદ સરખા છે, અને અહીંયા અંશમાં જોઈએ તો 12 છે ને અહીંયા 21 છે, એટલે કે 21 મોટા થયા, 21 મોટા છે, માટે 5/8 ના 3/5 એ મોટા થાય। તો અહીં આપણે લખી શકીએ 5/8 ના 3/5 મોટું છે। ત્યારબાદ બીજી રકમ આપેલી છે, 6/7 ના 1/2 કે 3/7 ના 2/3। તો આપણે આગળના દાખલા પ્રમાણે જ ગુણાકાર કરવાનો છે। તો પહેલો ગુણાકાર થશે 6/7×1/2, અને બીજો ગુણાકાર થશે 3/7×2/3। તો અહીં છેદમાં 2 છે ને ઉપર 6 છે, માટે 2 વડે ભાગ ચાલે, તો અહીં 2 એકા 2 થશે અને 2 3 6 થશે। તો બાકી રહેશે 3×1/7×1, એટલે કે 3 એકા 3 ને 7 એકા 7। અહીં ઉપર નીચે 3 3 સરખા છે, જે ઉડી જશે, તો બાકી રહેશે 2 અને 7। તો અહીંયા આપણે જોઈએ બંનેના છેદ સરખા છે, માટે આપણે અંશની સરખામણી કરીએ તો 2 અને 3માં 3 મોટા થશે, 3 મોટા હોવાના કારણે 6/7 ના 1/2 મોટું થશે। તો આપણે અહીં લખી શકીએ 6/7 ના 1/2 મોટું છે। પાંચની રકમ પ્રમાણે આપણે અહીંયા એક આકૃતિ દોરેલી છે, જેમાં 4 છોડ આપણે દર્શાવેલા છે અને ક્રમિક 2 છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર છે। તો અહીંયા આપણે લખેલું છે, છોડની કુલ સંખ્યા 4, 2 છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર। તો અહીં આપણે પહેલો અને છેલ્લા છોડ વચ્ચેનું કુલ અંતર શોધવાનું છે। તો આપણે
અંતર અહીંયા શોધવું હોય તો પહેલો અને બીજા છોડ વચ્ચેનું અંતર વત્તા બીજા અને ત્રીજા વચ્ચેનું અંતર અને ત્રીજા અને ચોથા વચ્ચેનું અંતર બધાનો સરવાળો કરવો પડે, એટલે કે 3/4 વત્તા 3/4 વત્તા 3/4 કરવું પડે. તો અહીં આપણે લખી શકીએ 3/4 વત્તા 3/4 વત્તા 3/4. તો અહીં આપણે જોઈએ છેદ બધાના સરખા જ છે માટે અંશનો સરવાળો થાય, તો અહીં આપણે લખાશે 3 વત્તા 3 વત્તા 3 આખાના છેદમાં 4. 3 ને 3 6 6 ને 3 9 એટલે કે 9/4. હવે આ સંખ્યામાં આપણે જોઈએ તો અંશ મોટો હોવાથી આપણે તેને મિશ્રમાં ફેરવવું પડશે, માટે ભાગાકાર કરીએ 9/4, તો 4 2 8 અને શેષ વધશે 1. તો અહીં આપણો જવાબ મળશે 1 આવશે અંશમાં, આગળ આવશે 2 અને છેદમાં આવશે 4. તો અહીં આપણો જવાબ આવે છે 2.1/2. અહીં આપણો જવાબ આવે છે 2.1/4 મીટર.